પારડીના ગોયમાં ગામેથી ખૂંખાર દીપડો પાંજરે પુરાયો વલસાડ જિલ્લામાં ફરી એક વખત દીપડો પાંજરે પુરાયો છે આ વખતે વલસાડના પારડી તાલુકાના ગોઈમાં ગામના છેવાડે એક ખૂંખાર દીપડો પાંજરામાં આબાદ ઝડપાઈ ગયો છે ગોઈમાં ગામના પોપટ ફળિયામાં રહેતા એક પશુપાલકને ત્યાં બે દિવસ અગાઉ એક દીપડાએ એક બકરીનું મારણ કર્યું હતું રાતના અંધારામાં દીપડાએ કરેલ બકરીના મારણની સવારે ખબર પડી ગામમાં દીપડાની હાજરી અંગેની સ્થાનિક લોકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરતા પશુપાલકના ઘરની આજુબાજુ દીપડાને ઝડપવા માટે વન વિભાગે પાંજરું ગોઠવ્યું હતું આખરે વન વિભાગના આ પ્રયાસને સફળતા મળી અને ગોઈમાં ગામ અને આજુબાજુના વિસ્તારમાં આતંક મચાવતો આ ખૂંખાર દીપડો આખરે પાંજરે પુરાઈ ગયો હતો દીપડો પાંજરે પુરાતા લોકોએ થોડો રાહતનો શ્વાસ લીધો છે મહત્વપૂર્ણ છે કે આ અગાઉ પણ વલસાડ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય રહેણાંક વિસ્તારમાંથી દીપડાઓ ઝડપાઈ ચૂક્યા છે કોંકણી રેન્જ ફોરેસ્ટ ઓફિસર પારડી સામાજિક વનીકરણ વિભાગ વલસાડ તારીખ છવ્વીસના રોજ ગોહીમાં પોપટ ફળિયામાંથી શાંતાબેન રમેશભાઈ પટેલના ત્યાંથી ફરિયાદ હતી કે એમને ત્યાં એક બકરાનું મારણ કરેલ છે એના આધારે ડોક્ટર રામરતન સાહેબ નાયબ વન સિંહ સામાજિક વનીકરણ વિભાગ વલસાડના માર્ગદર્શન અને સૂચના અનુસાર વન વિભાગ દ્વારા સ્થળનું નિરીક્ષણ કરીને પાંજરું ગોઠવવામાં આવ્યું હતું સત્યાવીસમીના સાંજે આશરે આઠ વાગ્યે મૂકેલા ગોઠવવામાં આવેલ પાંજરામાં વન્યપ્રાણી દીપડી એક પાંજરે પુરાયેલ છે જેનો કબજો મેળવીને હેલ્થ ચેકઅપ કરીને એને યોગ્ય જગ્યાએ છોડવાની કાર્યવાહી ચાલુ છે પશુપાલનના અધિકારી શ્રી આવીને એમનું હેલ્થ ચેકઅપ કરશે પછી એ છોડવા માટે હેલ્ધી છે કે નહીં એનું પ્રમાણપત્ર આપશે પછી વન વિભાગની પૂર્વ મંજૂરી લઈને યોગ્ય જગ્યાએ મુક્ત કરવામાં આવશે કેટલાક વર્ષથી લાગે છે દીપડી આમ નિરીક્ષણ કરતા પાંચ થી સાત વર્ષની જણાય છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ચેનલને સબસ્ક્રાઈબ કરો बेल आइकॉन દબાવ जे આવના ન્યૂઝ न्यूज अपडेट्स नी नोटिफिकेशन आप सबको पहले पहुंचे